ચેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચેમ્પલ કમિટી ચૂંટણીની મતગણતરી જે છે તે શરૂ કરવામાં આવી રહી છે. સાંજે 5 વાગ્યા બાદ અથવા તો 5 વાગ્યા સુધીમાં પરિણામો સામે આવી જશે. 4 બેઠકો માટે મતગણતરી થઈ રહી છે. ચેમ્પલ બોર્ડમાં કુલ 7 સભ્યો હોય છે. 7 સભ્યો પૈકી 3 સભ્યો છે બિનહરીફ. તો 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ગત 14મી તારીખે મતદાન થયું હતું. વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા જનક જાગીરદાર. જનક, આજે જ્યાં ટેમ્પલ બોર્ડની મતગણતરી છે શરૂ કરી દેવામાં આવી છે, 5 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થઈ શકશે, કેવો માહોલ છે ત્યાંનો અને શું લાગી રહ્યું છે કે આખરે પરિણામ કેવા આવી શકે છે? જી વિધાતા, જે 5 વર્ષ પહેલા વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણી થઈ હતી તેની સરખામણીમાં આ ચૂંટણીમાં બિલકુલ નીરસ માહોલ છે. એનું મુખ્ય કારણ એ છે કે ગત ચૂંટણીમાં જે આચાર્ય અજિંદ્ર પ્રસાદ, જે જૂના આચાર્ય છે, તેનો સિદ્ધાંત પક્ષ ખૂબ સક્રિય હતો. આ ચૂંટણીમાં તેઓ બિલકુલ સક્રિય નથી. તેમજ જે અહીંના જે સત્સંગ મહાસભાના જે નવ પ્રમુખ છે નવતન સ્વામી, તેમના પક્ષે પણ ગત ચૂંટણીમાં જંપલાવ્યું હતું. આ વખતે તેમણે એક પણ ઉમેદવાર ઉભો નથી રાખ્યો. એટલે ખૂબ કહી શકાય કે જે નીરસ ચૂંટણી રહી આ વખતે વડતાલની. ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. વડતાલના જો મતદારો, જે ટેમ્પલ કમિટીની વાત કરીએ તો 72,000 જેટલા મતદારો છે. 55% જેટલું મતદાન થયું છે. એટલે લગભગ કહી શકાય કે 85,000 મતો જે બેલેટ પેપરથી મતદાન થયું છે તેની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. અને અપેક્ષા એવી છે કે લગભગ સાંજે 5 વાગ્યા સુધી જે કહેવાય કે પરિણામો બહાર આવી શકે છે. બે પક્ષનું પલડું જે છેલ્લા 20 વર્ષથી વડતાલ ટેમ્પલ કમિટીના શાસનમાં છે તે ભારે માનવામાં આવી રહ્યું છે. અને જે કઈ પરિણામો આવે છે તે સાંજે 5 વાગે સ્પષ્ટ થશે. જીવી દાદા, જનક આભાર આ માહિતી બદલ. ગીર સોમનાથનો વિડીયો વાયરલ થયો છે. સોમનાથ મંદિર કિનારેથી યુવકનું ભડકાવું નિવેદન સામે આવ્યું છે. તો ગજનીએ મંદિર લૂંટાની ઘટનાને બિરદાવવામાં આવી છે. મંદિરથી 1.5 કિલોમીટર દૂર ભીડિયા વિસ્તારનો વિડીયો. આ વિડીયો અંગે હાલ તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. સમુદ્ર કિનારે વિડીયો ઉતારનાર આખરે કોણ છે? વિડીયો ઉતારનારની શોધની માંગ થઈ રહી છે. વિડીયો વાયરલ બાદ જ્યાં ભારે તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને વિડીયો અંગે ન્યૂઝ 18ની પુષ્ટિ નથી, પરંતુ હાલમાં જે આ વિડીયો છે ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને જે ટિપ્પણીઓ છે તે પણ થઈ રહી છે. તો આ અંગે ખાસ તપાસ થાય તે પણ જરૂરી છે અને તેવી પણ માંગ ઉઠી રહી છે. તો વિડીયો અંગે ગીર સોમનાથના એસપી બોલ્યા છે. ન્યૂઝ 18ના રિપોર્ટ પર એસપીએ પોતાનું નિવેદન આપ્યું છે. વિડીયો ઉતારનાર સામે કાર્યવાહી થશે તેમ ખાતરી આપવામાં આવી છે. તો વિડીયો ઉતારનાર સ્થાનિક ન હોવાને લઈને પણ એસપીએ જણાવ્યું છે. મેં આપને આજે જ આ વિડીયો ધ્યાને આવ્યા છે એમાં આપને એસઓજી અને એલસીબીની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ આ બાબતની તપાસ કરે છે કે આ કઈ જગ્યા આ વિડીયોની રેકોર્ડિંગ થઈ છે અને આ માણસ જે વિડીયોમાં બોલનાર છે આ કોણ છે. ચોકસાઈ વધારી દેવાય છે આપને સોમનાથ મંદિર ની જે સિક્યોરિટી છે આ બાબતના તો આપણે કન્ટિન્યુઅસલી એને મોનિટરિંગ કરીએ છીએ. પણ તેમ છતાં ટ્રસ્ટ ના અને મંદિર સિક્યોરિટી ના સ્ટાફ ઉપર પણ આ બાબતના ધ્યાન ઉપર મૂકવામાં આવેલા છે અને આ વિડીયો બનાવનાર શખ્સની અત્યારે શોધખોળ ચાલુ છે અને મળતા જેના ઉપર આગળની ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે. જી ત્રિપાઠીજી, કારણ કે આ પ્રકારના જે વિડીયો આવતા હોય છે સામે ક્યાંક અંદર ધર્મ નાજાતના જે લોકો હોય છે તેમાં પણ પછી ક્યાંક ભેદભાવ ઉભો થતો હોય છે. ગુજરાતમાં શાંતિ છે, ક્યાંક આ શાંતિ ડહોળવાનો આ પ્રકારનો પ્રયત્ન હોય શકે? આ પ્રકારના તત્વો સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે? આના ઉપર આપણે શાંતિ વિખેરવા માટે જે આપણે આઈપીસીની કલમો છે, બે કોમો વચ્ચે જે કોમી એકલાસ છે એને બગાડવા માટે આ કલમો ઉપર કાર્યવાહી કરવામાં આવશે. બટ અત્યારે આપણે એના ઉપર ફોકસ કરીએ છીએ કે આ વિડીયો ક્યારનું છે અને કેવી રીતે અત્યારે આપણે ધ્યાન ઉપર આવે અને કઈ જગ્યા એના બનાવવામાં આવ્યા છે આ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. જી, ઇનિશિયલ સ્ટેજમાં આપની પાસે એવી કોઈ માહિતી જે આપ અમને જણાવી શકો, અમારા દર્શકો સુધી અમે પહોંચાડી શકીએ, જે આપની તપાસ ચાલી રહી છે, આ વ્યક્તિ શું આસપાસનો જ છે, જાણી જોઈને તેણે આ વિડીયો બનાવ્યો છે, જાણી જોઈને જ અશાંતિ ફેલાવવાનો આ પ્રયત્ન હોઈ શકે? નહીં, એવા અત્યાર સુધી તપાસમાં નથી આવ્યા અને જે પ્રાઇમરી તપાસમાં એવી વસ્તુ સામે આવી છે ચોક્કસ રીતે કન્ફર્મ ના કરી શકીએ. બટ આ માણસ જે છે અહીંયાનો લોકલ નથી,
कोई बाहर थी टूरिस्ट आवीने आ प्रकारनी करीने गया छे अने जूना वीडियो होय एवी माहिती अत्यारे प्राइमरी रूपे मळे छे। जी, तेम छतां आपने तमाम जे पासाओ छे एना चकासणी करीए छीए।